હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ વિડિયોની અંદર આપણે જે લાસ્ટની અંદર ટોપિક આપણે સ્ટડી કરતા હતા એ હતો કોલ પ્રિપરેશન્સ. થોડુંક રિમાઇન્ડર કરાવી દઈએ, આપણે કોલ હેન્ડલિંગ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેની અંદર આપણે ઇન પ્લાન્ટ આઉટ પ્લાન્ટ હેન્ડલિંગ જોયું. નાઉ તો પ્રિપરેશન ઓફ ધ કોલ, જે પણ કંઈ આપણા પાવર પ્લાન્ટ જે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ એની જે પણ કંઈ કોલની ક્વોલિટીની રિક્વાયરમેન્ટ છે, ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, તે રીતે જે પણ કંઈ પ્રિપરેશન કરીએ છીએ કોલની, એનું આપણે આ બેઝિક ફિગર આપણે લાસ્ટમાં જોયેલી. થોડુંક રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ કોઈ માઇન્ડમાંથી જે પણ કંઈ કોલસો આવશે એને પહેલાં આપણે અનક્રશ હશે, એની સાઇઝ લમ્સના ફોર્મની અંદર હશે, એટલે આપણે એની સાઇઝ થોડીક રિડ્યુસ કરશું વિથ ધ હેલ્પ ઓફ કોલ ક્રશર. તો અહીંથી તમારો જે પણ કંઈ કોલસો પસાર થશે એને તમારે જે પણ કંઈ સાઇઝ છે એ રિડ્યુસ થશે. ધેન આફ્ટર ઇઝ પાસ ટુ ધ વાઇબ્રેટિંગ સેપરેટિંગ મશીન, બરાબર, કે જેની અંદર સપોઝ કોઈ મોટા કણ હોય તો એ નીકળી જશે. એન્ડ ધેન પાસ ટુ ધ બેલ કન્વેયર, ધેન પાસ ટુ ડ્રાયર, મોઇસ્ચર કન્ટેન્ટ રિમૂવ થઈ જશે વિથ ધ હેલ્પ ઓફ ફ્લૂ ગેસીસ. Then pass to the belt conveyor, then pass to the magnetic pulley, magnetic iron separator machines, when they remove the iron particles, and then pass to the bucket elevator, and then pass to the furnace. આ રીતે આખી કોલ પ્રિપરેશનની આપણે લાસ્ટની અંદર આપણે એવું ડિસ્કશન ઘણું બધું કરી ગયા છીએ. વાન, હવે આપણે વન બાય વન આપણે એક એક કોમ્પોનેન્ટને સમજવાનો પ્રયત્ન કરી ડિટેલિંગની અંદર. સો ફર્સ્ટ આપણે લઈએ છીએ કોલ ક્રશર, બરાબર. સો ક્રશિંગ ઓફ કોલ, સો ક્રશર આર યુઝ ટુ રિડ્યુસ ધ કોલ એટ ટુ ઓપ્ટિમમ સાઇઝ. જે પણ કંઈ ડિફાઇન સાઇઝ છે એક તમારા જે પણ કંઈ ક્રશિંગની અંદર જે ક્રશરની અંદર રિમૂવ થશે લમ્સના ફોર્મની અંદર હોય, તો જે પણ કંઈ ડિફાઇન હોય, એક ક્રશર પણ હોઈ શકે, બે ક્રશર પણ હોઈ શકે, તો તમારા જે પણ કંઈ સાઇઝ છે એ રિડ્યુસ કરશે, બરાબર. ઇટ ક્રશ ઇન ટુ પીસ ઓ 25 to 13 mm ફોર ધ સ્ટોક ફાયરિંગ એન્ડ 10 to 20 mm ફોર ધ પલ્વરાઇઝ કોલ ફાયરિંગ. મેં તમને વાત કરી છે કે પલ્વરાઇઝ કોલ હોય તો શરૂઆતની અંદર આપણે એની સાવ 10 to 20 mm સુધી આપણે લઈ જવું પડે પલ્વરાઇઝ કોલને. તો આ રીતે ક્રશરની એરેન્જમેન્ટ હોય છે, આ રીતે બે ક્રશર મૂકેલા હોય ને તમારો જે પણ કંઈ કોલસો આવશે અહીંથી તમારા અલગ અલગ નાના પાર્ટિકલની અંદરથી રિમૂવ થશે. આ રીતે મલ્ટીપલ પણ ક્રશર અહીંયા રાખેલા હોઈ શકે છે. તો ધીસ ઇઝ બેઝિક ધ ક્રશિંગ ઓફ કોલ. નાવ નેક્સ્ટ ઇઝ ધેટ વાઇબ્રેટિંગ સેપરેટર. તો સાઇઝ ઓફ ધ વાઇબ્રેટિંગ સેપરેટર ઇઝ ફિટેડ આફ્ટર ધ ક્રશર ટુ સ્ક્રીન ધ કોલ ક્રશ બિલો ધ સેટ સાઇઝ, બરાબર. સાઇઝ મુજબની જે પણ કંઈ તમે મેચ જુઓ છો એ રીતે સેટ કરેલી હોય. સો ઓવરસાઇઝ જે કોલ છે રિટર્ન ટુ ધ ક્રશર ફોર ધ ફર્ધર પ્રોપર ક્રશિંગ. જે પણ કંઈ ઓવરઓલ હશે પાછા ક્રશિંગની ઉપરથી એ પાછા તમે તમારા મૂવ કરી દેશો ક્રશર ઉપર. સો આ રીતે વાઇબ્રેટિંગ સેપરેટરનો પણ યુઝ થાય છે. નાવ થર્ડ હતો જે હતો ટ્રાન્સફર ઓફ ધ કોલ વિથ ધ હેલ્પ ઓફ કન્વેયર બેલ્ટ. સો ઓલરેડી ડિફરન્ટ ઇક્વિપમેન્ટ જે કોલ ટ્રાન્સફર માટે યુઝ થાય છે, ઘણા બધા પ્રકારના જે પણ કન્વેયર છે યુઝ થાય છે ફોર ધ ટ્રાન્સફર ઓફ કોલ. સો કોલ ઇઝ રિક્વાયર ટુ ટ્રાન્સફર ફ્રોમ ધ અનલોડિંગ પોઈન્ટ ટુ ધ સ્ટોરેજ સાઇડ. After the preparation, the coil is transferred to the storage by means of the following system. ઘણી બધી સિસ્ટમ છે, બેલ કન્વેયર છે, સ્ક્રુ કન્વેયર છે, બકેટ એલિવેટર છે, ગ્રેબ બકેટ એલિવેટર છે, ફ્લાઇટ કન્વેયર છે, અને સ્ક્રેપર પણ કહે છે, અને સ્કી હોય છે. તો આપણે વન બાય વન આ બધા જે પણ કંઈ ટ્રાન્સફર છે, જો આનો ઘણી બધી જગ્યાએ યુઝ થશે ટ્રાન્સફર ઓફ કોલનો, બરાબર. એવું નથી કે ખાલી આપણે ક્રશરમાંથી પાસ કરો ડ્રાયરની અંદર પણ યુઝ થાય, બીજા બધી જગ્યાએ પણ ઘણા કન્વેયરનો યુઝ થતો હોય છે. સો ઓવરઓલ જે પણ આપણે કોઇલ ટ્રાન્સફર માટે જે પણ કંઈ ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે એ તમને બધા ડિટેલિંગ આની અંદર અહીંયા બતાવેલા છે. સો ફર્સ્ટ છે એની અંદર બેલ્ટ કન્વેયર. સો ફિગરમાં તમને જે દેખાય છે બેલ્ટ કન્વેયર છે, બરાબર. હવે બેલ્ટ કન્વેયર શું હોય? સો ઇટ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ એન્ડલેસ બેલ્ટ, તો સુટેબલ મટીરિયલ ધ રનિંગ ઓવર અ પેર ઓફ ધ એન્ડ ડ્રમ્સ. તમે એન્ડ ડ્રમ્સ પણ કહી શકો, અધરવાઇઝ સિરીઝ ઓફ રોલર પણ ડિફાઇન કરો. એટ ધ રેગ્યુલર ઇન્ટરવલ બાય ધ સિરીઝ ઓફ ધ રોલર, એટલે કે આઇડલ પુલી વચ્ચે મૂકેલી હોય, બરાબર. તેને આપણે શું કહીએ છીએ? બેલ્ટ કરી બેલ્ટ ડ્રાઈવ આપણે હકીકત બેલ્ટ કન્વેયર સિસ્ટમ આપણે ડિફાઇન કરીએ છીએ. ઓકે, ધીસ બેલ્ટ ઇઝ મેડ અપ ટુ રબર ઓર કેનવાસમાંથી બને છે. આગળ આપણે ડિટેલિંગમાં આપણે જોવાના છે. હવે એનો જે રિટર્ન પાછળનો બે પ્રકારનો હોય, બેલ્ટ પાછો રિટર્ન થાય, જે એનો જે પાછળનો રોલર હોય છે એને રિટર્ન રોલર કહેવામાં આવે છે. આર ધ પ્લેન રોલર હોય છે, અને એ ખાસ કરી એની જે સ્પેસ હોય છે એ ઘણી બધી વધારે હોય છે, વિથ સપોર્ટ ફોર ધ એમ્પ્ટી બેલ્ટ. And the belt conveyor is very suitable for mean the transporting the large quantity of coal over the large distance. બહુ મોટા ડિસ્ટન્સ માટે પણ આપણે બેલ્ટ આ પ્રકારના બેલ્ટ કન્વેયરનો યુઝ કરી શકીએ છીએ. અને ઇટ ઇઝ યુઝ ફોર ધ મીડિયમ એન્ડ લાર્જ પાવર પ્લાન્ટ, કારણ કે ખાસ કરીને મોટા પાવર પ્લાન્ટ હોય તો બેલ્ટ કન્વેયર હોય તો ઇઝીલી તમારું ટ્રાન્સપોર્ટેશન જે પણ છે એ કન્ટિન્યુઅસ થયા રાખે, બરાબર. નાવ ધ મેક્સિમમ ઇન્કલિનેશન કેટલું હોય છે? ધ ઇન્કલિનેશન એટ વિથ ધ કોલ કેન બી સક્સેસફુલી એલિવેટ બાય ધ બેલ્ટ કન્વેયર, એ કેટલું હોય છે? 20 degrees હોય છે. ઓકે, નાવ એન એવરેજ સ્પીડ તમે જોવા જાઓ, સ્પીડ ઓફ ધ બેલ્ટ કન્વેયર, સો ઇઝ વેરી ફ્રોમ ધ 1 મીટર પર સેકન્ડ ટુ ધ 1.8 મીટર પર સેકન્ડ.
અને અકોર્ડિંગ ટુ એન આરપીએમ જોવો તો 400 to 500 આરપીએમ એના હોય છે. એન્ડ ઇટ કેન બી ટ્રાન્સપોર્ટ ધ કોલ ફ્રોમ કોલ ટ્રાન્સપોર્ટ ધ કોલ ફ્રોમ 15 ટન્સ પર અવર ટુ 100 ટન્સ પર અવર કન્ટિન્યુઅસલી ફોર ઓવર અ લોંગ ડિસ્ટન્સ માટે. તો આ રીતે બેલ્ટ કન્વેયરનું આ બેઝિક આપણી પાસે છે. બેલ કન્વેયરની તમે વાત કરો, મેં તમને કીધું કે ઇટ ઇઝ કન્સ્ટ્રક્શન ઓફ ધ કન્વેયર બેલ્ટ કઈ રીતે બનતો હોય છે. આ થોડુંક એડવાન્સ છે, આપણા રબરમાંથી બનતું હોય છે. ખાસ કરીને એક 4-ply વર્ડ યુઝ થાય છે, મીન્સ 4 નાયલોન નેટ ઇન બિટવીન ધ 2 mm થીક રબર કોટિંગ ઇઝ યુઝ. બરાબર, આ રીતનું મટીરિયલ યુઝ થતું હોય છે, 4 નાયલોન નેટ અને બિટવીન ધ 2 mm થિકનેસ રબરની અંદર કોટિંગ કરેલું હોય છે. એટ KTPS બેલ્ટ જે આખું છે એની અંદર પણ 100 mm વીટની થિકનેસ પણ હોય છે, અને આની વીટ જે છે 500 mm ટુ 1400 mm સુધી આનું આખું વેર થતું હોય છે. અને સ્ટ્રેન્થ બધી બતાવતી હોય છે, પણ એ તો બધું વેરું થવાનું છે જે પણ આપણી જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે એ મુજબ થતું હોય છે. પણ આ રીતેનું બેઝિક કન્સ્ટ્રક્શન એનું થતું હોય છે. કન્વેયર બેલ્ટની ટાઈ સિસ્ટમ કેવી હોય છે, તેની અંદર બે વસ્તુ હોય છે, હેડ એન્ડ પુલી હોય છે અને ટેલ એન્ડ પુલી, એના વચ્ચે 20 નો એંગલ હોય છે અને આ રીતે પાસ થતું હોય છે. અને પછી તમે રિટર્ન બેલ્ટ તમે જોઈ શકો છો, પાછો એ જ બેલ્ટ ફર્યા રાખશે ગિયરબોક્સને હેલ્પથી, આ રીતે મોટરથી એનું જે પણ કંઈ વચ્ચે થતું હોય છે. અહીંયા ફ્લુઇડ કપલિંગ પર મૂકેલી છે, એની અંદર 3rd 4th ની અંદર ઓઇલ હોય છે. બરાબર, બેલ સ્પીડ તમે જોવા જાવ તો સ્પીડ બિફોર ક્રશર જે હોય છે એની 2.4 મીટર પર સેકન્ડ હોય, સ્પીડ આફ્ટર ક્રશર 2.7 મીટર પર. મેં તમને ઓલરેડી 1 મીટર ટુ 1.8 કીધું, પણ અપડેટેડની અંદર જે પણ કંઈ પાવર પ્લાન્ટ છે એની અંદર તમારું યુઝ થતું હોય છે. જેના એડવાન્ટેજ છે બેઝિક બેલ કન્વિયરના, સો લો કોસ્ટ છે, પાવર કન્ઝપ્શન છે, સ્મૂથ એન્ડ ક્લીન ઓપરેશન છે, ચીપ મેન્ટેનન્સ છે, કંટ્રોલ રેટ ઓફ ધ કોલ ટ્રાન્સફર છે, તમે ઇઝીલી એને કરી શકો છો. આના ડિસએડવાન્ટેજ પણ બે છે. ઇટ કેન નોટ બી યુઝ ટુ ટ્રાન્સફર ધ કોલ એટ ગ્રેટર હાઇટ એઝ ઇન્કલિનેશન લિમિટેડ ટુ 20 ડિગ્રી. 20 કરતાં વધારે હોય તો વધારે ઇન્કલિનેશન એંગલ હોય તેની માટે આપણે યુઝ કરી શકતા નથી. એન્ડ ઇઝ નોટ સુટેબલ ફોર ધ શોર્ટ ડિસ્ટન્સ. શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ કરી શકો પણ એ સુટેબલ નથી, એટલે લાર્જ ઓવર ડિસ્ટન્સ તેની માટે તમે યુઝ કરી શકો છો. આનું મેન્ટેનન્સ કોસ્ટ પણ ઘણી ઓછી આવે છે. ઓલ્સો ધ કોલ ટ્રાન્સફર એટ કેન બી વેરી બાય ધ વેરિંગ ધ સ્પીડ ઓફ ધ બેલ્ટ. જો એ મેઇન છે, તમારી સ્પીડ જો વેરી થતી હશે તો તમારે એના સાથે તમારું જે પણ કોઇલ ટ્રાન્સફરનો રેટ પણ વેરી થશે. બરાબર, તો દિસ ઇઝ ધ ફર્સ્ટ ટ્રાન્સફરિંગ ટ્રાન્સફર ઓફ ધ કોઇલ ઇઝ બેલ્ટ કન્વેયર. નાઉ નેક્સ્ટ ઇઝ ધ સ્ક્રૂ કન્વેયર. ખાસ કરીને ઇઝ યુઝ ટુ ફોર ધ શોર્ટ ડિસ્ટન્સ માટે ખાસ કરીને યુઝ થાય છે. અને એ કઈ રીતનું એનું કન્સ્ટ્રક્શન હોય છે, તો ઇટ કન્સિસ્ટ ઓફ એન્ડલેસ હેલિકોઇડ સ્ક્રૂ ફિટેડ ટુ ધ શાફ્ટ. તમે જોઈ શકો છો શાફ્ટની અંદર એને જે પણ કંઈ હેલિકોઇડ સ્ક્રૂ ફિટ કરેલો હોય છે. એન્ડ ધ સ્ક્રૂ વાઇલ રોટેટિંગ ઇન અ ટ્રફ ટ્રાન્સફર ધ કોઇલ ફ્રોમ ધ સપ્લાય એન્ડ ટુ ધ ડિસ્ચાર્જ એન્ડ. સપ્લાયમાંથી ડિસ્ચાર્જ એન્ડ સુધી એ મૂવ થશે. એન્ડ ધ ડ્રાઇવિંગ મિકેનિકલ ઇઝ કનેક્ટેડ ટુ ધ વન એન્ડ ઓફ ધ શાફ્ટ ટુ ધ અધર એન્ડ ઓફ ધ શાફ્ટ સપોર્ટેડ બાય ધ એન્કર બોલ બેરિંગ. તેની આખી એરેન્જમેન્ટ હોય છે. બરાબર, ખાસ કરીને એ ટોટલી ઇન્ક્લોઝ ફ્રોમ ધ એટમોસ્ફિયર, કોઈ કોન્ટેક્ટમાં નથી. કોલ ડસ્ટ કેન ઓલ્સો બી ટ્રાન્સફોર્મ ઇઝીલી, આનાથી ટ્રાન્સફર કરી શકો. ડાયમીટર જેનો હોય છે એ 15 to 50 centimeters સુધી વેરી થાય છે. સ્પીડ છે 17 to 120 rpm સુધી વેરી થાય છે. અને ટ્રાન્સફર કેપેસિટી 100 ટન પર અવરની અંદર, આની અંદર જેટલી પણ કેપેસિટી છે એની અંદર તમે તમારું જે ટ્રાન્સફર ઓફ કોઇલ છે તમે તમારો કરી શકો છો. બીજું એક એવું પણ છે, તો મેક્સિમમ કેપેસિટી ઓફ ધીસ કન્વેયર બેલ્ટ ઇઝ 125 ટન પર અવર, ત્યાં સુધી તમે એને એક્સપાન્ડ કરી શકો છો. ખાસ કરીને ધીસ સિસ્ટમ ઇઝ સુટેબલ ફોર ધ ટ્રાન્સફર ઓફ કોઇલ ઓવર ધ શોર્ટર ડિસ્ટન્સ, જે ઓછું હોય, અને જે જગ્યાએ વેન ધ અવેલેબલ સ્પેસ ઇઝ લિમિટ આપણી પાસે ઓછી હોય ત્યાં આપણે આ સ્ક્રૂ કન્વેયરનો યુઝ કરી શકીએ છીએ. એડવાન્ટેજ જોવા જાવ તો એકદમ ચીપ છે, રિક્વાયર લેસ સ્પેસ છે, સિમ્પલ છે, ટાઈટ છે, ઇનિશિયલ કોસ્ટ પણ એની ઓછી છે અને ડસ્ટ ટાઈટ છે, એટલે કે કોઈ પણ ડસ્ટ એની લગવા નથી. ડિસએડવાન્ટેજ પણ છે, બિકોઝ ધ પાવર કન્ઝપ્શન ઇઝ હાઈ પર ટર્ન ઓફ ધ કોઇલ ટ્રાન્સફર. એન્ડ સેકન્ડ ઇઝ દેટ વિયર એન્ડ ટીયર ઓફ ધ સ્ક્રૂ ઇઝ હાઈ, સો એની લાઈફ કેવી હોય છે, એકદમ શોર્ટ હોય છે. એન્ડ ઇટ ઇઝ સુટેબલ વેટ ધ કોઇલ ઇઝ ટ્રાન્સફર ઓવર ધ શોર્ટેડ ડિસ્ટન્સ. મેં વાત કરી એમ કે 30 મીટર ડિસ્ટન્સ હોય ડ્યુ ટુ ધ ટોર્શન સ્ટ્રેન, એન્ડ જે પણ કંઈ ટોર્શનલ સ્ટ્રેન લાગે છે શાફ્ટ ઉપર, એના કારણે જે પણ કંઈ એનું જે પણ કંઈ ડિસ્ટન્સ ટ્રાન્સફર શોર્ટ ડિસ્ટન્સ માટે આનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ સેકન્ડ ધ સ્ક્રૂ કન્વેયર. નાવ થર્ડ ઇઝ ધ બકેટ કન્વે, સોરી બકેટ એલિવેટર. સો ઇન અ બકેટ એલિવેટર ઇટ કન્સિસ્ટ ઓફ બકેટ, તમે જોઈ શકો છો ફિક્સ ટુ ધ ચેઇન, આખું કરેલું હોય છે, ચેનાર કરેલું હોય છે. ધ ચેઇન મૂવ ઓવર ધ ટુ વ્હીલ, બે વ્હીલ હોય એની ઉપર આખો તમારી જે ચેઇન છે મૂવ થતી હોય છે. એન્ડ ધીસ કોલ ઇઝ કેરીડ બાય ધ બકેટ ફ્રોમ ધ બોટમ એન્ડ ડિસ્ચાર્જ એટ ધ ટોપ. બોટમમાંથી ઉપરથી ટોપ સુધી એ ડિસ્ચાર્જ કરે છે. ઓલ્સો ધીસ ઇઝ કન્વેયર ઇઝ એક્સટેન્ડલી યુઝ ફોર ધ વર્ટિકલ લિફ્ટ. બરાબર, એન્ડ ધીસ મટીરિયલ એલિવેટેડ ઇન ધ બકેટ ઇઝ ડિસ્ચાર્જ આઈધર બાય ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટ ધ ટોપ ઓફ ધ એલિવેટર ઓર બાય ધ ડ્રોઈંગ બેક ટુ ધ બકેટ ઓન ધ ડિસ્ચાર્જ સાઇડ. બરાબર, બે રીતે હોય છે, આમાં સેન્ટ્રીફ્યુગલ ટાઈપનું પણ હોય છે અને કન્ટિન્યુઅસ ટાઈપનું પણ આની અંદર હોય છે, જે તમારી બુકની અંદર ફિગર આપેલી છે. અનધર કન્ટિન્યુઅસ ટાઈપ પણ બકેટ હોય છે, કેર ઇઝ ધ મોર અમાઉન્ટ ઓફ કોઇલ કમ્પેર્ડ ટુ ધ સેન્ટ્રીફ્યુગલ. એટલે જે પણ કન્ટિન્યુઅસ છે એની કરતા સેન્ટ્રીફ્યુગલ કરતા એનું કન્ટિન્યુઅસમાં તમને
વધારે તમારો જે પણ કોલ છે ડિસ્ચાર્જ થતો હોય છે. આના એડવાન્ટેજ પણ અમુક છે, રિક્વાયર લેસ ફ્લોર એરિયા, લેસ ફ્લોર એરિયા, લેસ પાવર ઓપરેટિંગ, અને ડિસ્ચાર્જ જે એલિવેટેડ પ્લેસ ઉપર કરવું છે તમે ઇઝીલી એને કરી શકો હાઈ ઉપર. અમુક આની લિમિટેશન પણ છે, ધ લિફ્ટ ઓફ ધ કોલ ઇઝ લિમિટેડ અબાઉટ ધ 30 મીટર, બરાબર, એનાથી વધારે નહીં થાય. ઇન્કલિનેશન કેટલું થશે, 60 ડિગ્રી થશે વિથ ધ હોરિઝોન્ટલ. અને ટ્રાન્સફર કેપેસિટી આની બહુ ઓછી છે, કેટલી છે, 60 to 70 ટન પર અવરની અંદર આની જે પણ કે ટ્રાન્સફર કેપેસિટી છે. એની પછીનું જે પણ છે એ છે ગ્રેબ બકેટ, બરાબર, ગ્રેબ બકેટ એલિવેટર. સો ઇન અ ગ્રેબ બકેટ એલિવેટર ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ધ હોઇસ્ટ વિચ ઇઝ લિફ્ટ એન્ડ ધ ટ્રાન્સફર ધ કોલ ઓન ધ સિંગલ રેક ઓન ધ ટ્રેક ફ્રોમ ધ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ યુ સીન ઇન ફિગર. એન્ડ ધ કોલ લિફ્ટેડ બાય ધ ગ્રેબ બકેટ ઇઝ ટ્રાન્સફર ધ ઓવરહેડ બંકર જે પણ કંઈ હોય છે અને સ્ટોરેજ પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ધ ગ્રેબ બકેટ કન્વેયર વિથ ધ ક્રેન, તમે જોઈ શકો છો ફિગરની અંદર, વિથ ધ હેલ્પ ઓફ ક્રેનની અંદર એને આપણે ફેરવીએ છીએ. ધ સિસ્ટમ રિક્વાયર લેસ પાવર ફોર ધ ઓપરેશન એન્ડ રિક્વાયર ધ લેસ મેન્ટેનન્સ. અબાઉટ 2 to 3 મીટર ક્યુબ બકેટ ઓપરેટિંગ ઓવર ધ ડિસ્ટન્સ ટુ ઓવર ધ 60 મીટર ટ્રાન્સફર એન્ડ નિયરલી 100 ટન ઓફ ધ કોલ. જે પણ એક કલાકની અંદર વાત કરો તો 60 મીટરનું ડિસ્ટન્સ હોય તો તમે 100 ટન કોલસો કરી શકો, અને જેટલું પણ એનું બકેટનું જે પણ મેં કીધું એરિયા એ 3 મીટર ક્યુબ જેટલો હોય તમે એટલું કરી શકો, બરાબર. ઇટ કેન બી ટ્રાન્સફર કેપેસિટી 50 મેં કીધું છે, 100 ટન સુધી એક્સપાન્ડ કરી શકો છો. એડવાન્ટેજ છે રિક્વાયર લેસ પાવર ફોર ધ ઓપરેશન એન્ડ મેક્સિમમ સોરી જેટલું મિનિમમ મેન્ટેનન્સ છે. યુઝ વેન ધ અધર અરેન્જમેન્ટ આર નોટ પોસિબલ, લેસ ઓપરેશન કોસ્ટ છે. આની એક થોડીક ઇનિશિયલ કોસ્ટ આ ક્રેનના બધા કારણે થોડીક તમારી વધારે આવે છે, એટલા માટે એટલું બધું આનું યુઝ નથી. એની પછી છે ફ્લાઇટ કન્વેયર. તમારી બુકની અંદર એક સ્કીપ હોઇસ પણ આપેલું છે તો એ પણ ખાસ આપણે તમે સ્ટડી કરી લેજો. એ સેવાની જેવું જ છે, એની અંદર ટ્રકમાંથી જે પણ કંઈ લોડિંગ થાય છે સ્કીપ હોઇસ મીન ધ ઓલ્ડ ડેઝ એન્ડ સિમ્પલ્સ વે હતું એલિવેશનની અંદર, કે જે પણ કંઈ તમારું ટ્રક છે એ કરે છે. એની પછી છે ફ્લાઇટ કન્વેયર. ઇટ ઇઝ જનરલી યુઝ ફોર ધ ટ્રાન્સફર ઓફ કોલ વેન ધ ફ્લાઇંગ ઓફ નંબર ઓફ સ્ટોરેજ બીન અંડર ધ કન્વેયર ઇઝ રિક્વાયર્ડ, બરાબર. આ રીતે એક ફ્લાઇટ મૂકેલા હોય, તમે અહીંયા જોઈ શકો છો, એક બાજુ તમારું જે પણ કંઈ કોલ ઇન થાય અને ફ્લાઇટની સાથે જે ફ્લાઇટ મીન્સ અ ટ્રફ કહેવાય એની સાથે તમારો કોલ જે પણ કંઈ આઉટ થશે. ધ કોલ ઇઝ ડિસ્ચાર્જ ઇન ધ બોટમ ઓફ ધ ટ્રફ. મેં તમને વાત કરી કે ઉપરથી એ લોડિંગ થશે અને તમારા બોટમની અંદર તમારું એ મૂવ થશે વિથ ધ હેલ્પ ઓફ ફ્લાઇટ, બરાબર. એટલે એને ફ્લાઇટ કન્વેયર કહેવામાં આવે છે. ટ્રાન્સફર કેપેસિટી 10 to 100 ટન્સ છે. એડવાન્ટેજ લો કેપિટલ કોસ્ટ છે, બોથ કોલ અને એશ બંને ટ્રાન્સફર કરી શકે છે, કારણ કે ફ્લાઇટ છે એટલે શું કે એશને પણ ધક્કો મારી સાથે લઈ જશે, બરાબર. ઇટ કેન વેરી ઇઝીલી ધ રેટ ઓફ કોલ ડિસ્ચાર્જ. ડિસએડવાન્ટેજ છે હાઈ એનર્જી કન્ઝમ્પશન છે, મેન્ટેનન્સ કોસ્ટ પણ વધારે આવે કારણ કે ફ્લાઇટ છે, અને જે પણ કંઈ વેર અને ટિયર છે પણ થવાના આની અંદર ચાન્સીસ થોડા વધારે છે, બરાબર. રિપેર મેન્ટેનન્સ પણ કરવું આનું થોડુંક ટફ થઈ જતું હોય છે, વેરી હાઈ એના ચાર્જીસ પણ ઘણા બધા વધારે હોય છે. સો આ રીતે ફ્લાઇટ કન્વેયરનો યુઝ થાય છે વિધ આપણે ટ્રાન્સફર કોલ કરવા માટે. સો આ રીતે આપણે ટ્રાન્સફર ઓફ કોલના અલગ અલગ ટાઈપ જોયા, બેલ કન્વેયર જોયું, સ્ક્રુ કન્વેયર જોયું, ધેન ધ બકેટ એલિવેટર જોયું, ગ્રેબ બકેટ એલિવેટર જોયું, સ્કીપ હોઇસ એન્ડ ધ ફ્લાઇટ કન્વેયર, બરાબર. આ બધાનો રિલેટેડ એક વિડીયો છે, એ પણ તમને પોસ્ટ કરીશ તો તમે ખાસ જે પણ કે વિડીયો ઉપર તે એનિમેશન ઉપર તમે ખાસ સમજી શકશો. આ પોર્શન બહુ ઇઝી છે એકદમ, ટ્રાન્સફર ઓફ કોલ એટલે બુકમાંથી તમારા જે પણ કંઈ પેજ નંબર છે એમાં તમે પેજ નંબર 96, 97, 98, 99 અને 100 આ 5 પેજની અંદર તમને આખું તમે એનું લખાણ આપેલું છે, અને એકવાર જોઈ લેજો. સપોઝ તમને કોઈ ક્વેરી છે તો ડાઉટ સોલ્યુશનની અંદર આપણે એને ક્વેરીને સોલ્વ કરશું.